સુરત શહેરની એક એવી સંસ્થા કે જે અનેક વર્ષોથી કાર્ય કરી રહી છે, જેમનો મુખ્ય હેતુ લોકોને વિનામૂલ્યે દવા આપવાનો છે. આ કરુણા દવા બેંક દ્વારા અત્યાર સુધી લાખો દર્દીઓને વિનામૂલ્યે નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરી રહી છે. તેમના માનવા અનુસાર કે તમામ લોકો સુધી દવાઓ ફ્રી ઓફમાં પહોંચી રહે અને જે દવાઓની કિંમત માર્કેટમાં હજારો અને લાખો રૂપિયા છે, તેવી દવાઓ માત્ર નિઃશુલ્કપણે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે. અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો તમારી પાસે કોઈ પણ વધારાની દવાઓ હોય અને જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તે દવાઓને અમને આપી અને જરૂરિયાતમંદ લોકો સુધી અમે પહોંચાડીએ, તેવી પણ એમણે ભાવના વ્યક્ત કરી હતી. અને ખાસ કરીને તેમને કહેવામાં આવ્યું હતું કે જો તમારે વિનામૂલ્ય અને નિઃશુલ્ક દવાઓ લેવી હોય, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈને અને કરુણા દવા બેંકમાં રૂબરૂ આવવાનું રહેશે અને તેને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવશે. પ્રણામ. ધર્ણેન્દ્ર પી સંઘવી, કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા, સુરત. આ સંસ્થા પશુ પક્ષી પ્રાણીઓની સારવાર તેમજ મુખ્ય અત્યારે કરે છે, અને અત્યારે હાલ કોઈ પણને દવા જોઈતી હોય તો એ અમે અહીંયાથી આપીએ છીએ. એ દવા અમે એવી રીતે કલેક્ટ કરીએ છીએ, જે આજથી 4 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી, કે આપના ઘરમાં વેસ્ટ હોય, આપે 2 ગોળી વાપરી અને સારું થઈ ગયું અથવા આપને બદલવી પડી, તો એવી ગોળી ફેંકી ન દેતા અમે કલેક્શન કરી, જે સુરતના કમિશનર થ્રુ અમે એનું લાયસન્સ ઓફિશિયલ લીધું છે સરકાર થ્રુ, અને અહીંયાથી એ આપને જરૂરિયાત પ્રમાણે ટોટલી મફત આપવામાં આવે છે. દવા જે આજે જીવનની જરૂરિયાત થઈ ગઈ છે, એટલે અમે એને એવી રીતે આપીએ છીએ કે આપના ડોક્ટરનું કરંટ પ્રિસ્ક્રિપ્શન, આપને ડોક્ટર દ્વારા અપાયેલું કરંટ પ્રિસ્ક્રિપ્શન લઈને અમારે ત્યાં આવવું, અને એ અમે પછી એ ચેક કરી અને એની ઇક્વિવેલન્ટ, ક્યારેક અમારી પાસે સેમ બ્રાન્ડ મળી જાય અથવા એની ઇક્વિવેલન્ટ કન્ટેન પ્રમાણેની દવા અમે આપીએ છીએ. એટલે આપ એમ કહો કે અમને નવી મળે અથવા વેચાતી લાવીને મળે, એવી રીતે અમે કોઈ પાસે ફ્રી લઈને એવી રીતે અમે નથી આપતા. રોજે રોજ અને ત્યાંના લોકોને ભાગદોડની જિંદગીના હિસાબે બી 2 ગોળી વાપરે એટલે ઓટોમેટિક દોડવું પડતું હોય છે, એટલે એ લોકો બાકીની દવા ફેંકી દેતા હતા, એ ત્યાં ભેગી કરીને ત્યાંથી અમને પહોંચાડે છે, અને અમે અહીંયા એ પ્રમાણે આઇટમ વાઇઝ, એના કન્ટેન વાઇઝ, એના ડેટ વાઇઝ એ પ્રમાણે છૂટી પાડી અને અમારા ફાર્માસિસ્ટ જે લાયસન્સ હોલ્ડર છે એમના નેજા હેઠળ આ ફ્રી આપવામાં આવે છે. જી, આપના દ્વારા જે આ દવા આપવામાં આવે છે તેમાં કયા કયા રોગની દવા હોય છે અને કઈ કઈ વસ્તુનો સામેલ છે? અમે કીધું એમ કે અમારી પાસે બધા જ ટાઈપના રોગની દવાઓ મળે છે, પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય નહીં. એટલે કોઈ એમ કે મને માથું દુખે છે અથવા મને બ્લડ પ્રેશરની તકલીફ છે અથવા ડાયાબિટીસ છે, તો એવી રીતે દવા આપી શકતા નથી. પ્લસ સુરતની બહાર કોઈએ બી જો જરૂર હોય તો એમણે એમના પરિવારજનોમાંથી કોઈને અહીંયા સુરતમાં રહેતા હોય એમને મોકલવા, તપાસ કરવી, જો આવી દવા એમને ઉપયોગમાં આવતી હોય તો અમારી પાસેથી મફત મંગાવી શકે છે. કુરિયર કે એ વ્યવસ્થા અથવા વોટ્સએપ કે ફોન પર અમે કોઈ જવાબ આપી શકતા નથી, કેમ કે અમે ડોક્ટર નથી, અમારું ફક્ત મુખ્ય કરુણા દવા બેંક છે. જી, આ બેંક તમારે લોકોને જ્યારે તમારી મુલાકાત કરવી હોય અને તમને મળવું હોય તે કઈ જગ્યાએ આવવું પડશે અને શું એની પ્રોસેસમાં રાખશો? સવારના 10 થી સાંજે 6 વાગ્યા સુધી, રવિવારના દિવસે રજા હોય છે, સવારના 10 થી સાંજે 6 ગોપીપુરામાં વેંકટેશ એપાર્ટમેન્ટ સોની ફળિયામાં વેંકટેશ એપાર્ટમેન્ટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ક્યારે બી આવીને મળી શકે છે. ત્યારે વાત કરવામાં આવે સુરત શહેરના બહારના લોકો, એમને જે દવા લેવી હોય તે કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરી શકે, કઈ રીતે બાકી પ્રોસેસ? સુરતની બહારના હોય તો મેં કીધું એમ કે જો આપના પરિવારજનોમાંથી કે આપના મિત્ર સર્કલમાંથી કોઈ હોય તો એમને તમારા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વોટ્સએપ કરવું અને અહીંયાથી જાણી લેવી કે આપને એવી બીજી બ્રાન્ડની બીજી કંપનીની દવા ચાલશે કે નહીં, 2-5 ગોળી વપરાઈ હોય, બાકીની અડધી સ્ટ્રીપ હોય તો એ ચાલે કે નહીં, એ જાણ્યા પછી જ અહીંયા આવવું, અને આવ્યા પછી 2 દિવસમાં અમે અહીંયા દવા રેડી હોય એ અમે આપી દઈએ છીએ, જો અમારી પાસે હોય તો, અમે વેચાતી લાવીને આપતા નથી. જી, આપના દ્વારા અત્યાર સુધી કેટલા લોકોને આ દવાઓ વિતરણ કરવામાં? એ કલ્પના કરવો બી બહુ મુશ્કેલ છે, અમને બી કલ્પના નથી એ એટલું વિશેષ છે, અને અમે મૂલ્યના આંખમાં જવા માંગતા બી નથી, કારણ અમારું મુખ્ય લક્ષ્ય છે કોઈકને ઉપયોગી થઈએ. અને જ્યારે વાત કરવામાં આવે સેવાની,
તો દરેક લોકો કંઈક ને કંઈક અલગ સેવા કરતા હોય છે. તમારા દ્વારા આજે વિચાર આવ્યો કે આપણે દવાનું કરીએ, તો એની પાછળનો શું હેતુ હતો? એની પાછળનો મુખ્ય હેતુ કે અમને પોતાને જ એવી રીતે ખ્યાલ આવ્યો કે અમને અમારી બી જરૂરિયાત છે ને એવા અમારા ઘણા લોકોની અમે જરૂરિયાતો જોઈતી, કે દવા જે કેવી મોંઘી હોય છે, જરૂરિયાત હોય ત્યારે મળતી નથી, આપણી પાસે ત્યારે સગવડ અગવડ હોય, અને ઘણા એવા લોકો છે જેની પાસે બે ગોળી કે અમારાથી બી એવું થતું હતું, બે ગોળી વાપર્યા પછી ડૉક્ટર કદાચ ચેન્જ કરવા પડે અથવા એ દવા ઉપયોગમાં ન આવે તો ફેંકી દેવી પડતી હતી. એટલે આ એક વેસ્ટમાંથી બેસ્ટનો વિચાર કરીને આ એક શરૂઆત કરી હતી, જે આજે એક વટવૃક્ષ થઈને બહાર આવ્યું છે. હવે તમે જે સુરત તેમજ જે લોકો છે એ લોકોને તમે શું કહેવા માંગો? સેવા, સેવાના ઘણા રૂપ છે, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, બધી રીતે કરી શકે છે. તમે તમારું તન એટલે કે સમય આપીને, મન એટલે કે તમારી વિચાર શક્તિનો આમાં ઉપયોગ કરીને, અથવા ધન કોઈ એવી પૈસાની દાન આપીને બી આવી રીતે જોડાઈને કરી શકો છો. દવા જે આવે છે એ અમારી પાસે આવા સિસ્ટમમાં આવે છે, એટલે આને અમે છૂટી પાડવાની હોય છે, મંથ વાઇઝ એક્સપાયરી વાઇઝ છૂટી પાડતા હોઈએ છે. એટલે આપમાંથી જેને બી આવી સેવા કરવા જોડાવું હોય તો બી પ્લીઝ વેલકમ.